કેમ છો? મજામાં. હાય, મારું નામ છે આરજે રોકી અને મારું કામ છે રેડિયો ઉપર આખા શહેરને બહુ જ સરસ મજાના સોંગ સંભળાવવાના અને દેશ વિદેશની દુનિયાની અમેઝિંગ ક્રેઝી વાતો કરવાની. પણ આજે તમને ખબર છે કે આપણે અલગ જ પ્લેટફોર્મ પર આવ્યા છે. જી હા, મેડેક્સ ડિજિટલના પ્લેટફોર્મ પર આવ્યા છે અને આપણે દર વખતે અલગ અલગ ડોક્ટર્સની સાથે વાત કરતા હોય છે, પણ એમના કરિયરને લઈને વાત નથી કરતા હોતા, એમની પર્સનલ લાઈફને લઈને વાત કરતા હોય છે. કારણ કે ડોક્ટર્સ ભલે આપણા ઇન્ડિયામાં ભગવાન કહેવાતા હોય, પણ ભગવાનની સાથે એ પહેલા માણસ પણ તો છે. તમારો જીવ બચાવે છે, તમને ને મને મસ્ત મજાના રાખે છે. સો ડોક્ટર પણ કેટલા મસ્ત મજાના હોય એ આપણે ચેક કરવાના છે. સો હું રોકી આજે મણિનગર એરિયામાં આવ્યો છું અને મારી સાથે ડોક્ટર જગત ભટ્ટ. સર કેમ છો? બસ મજામાં. હાઉ આર યુ? આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. અને યુ નો, હું આજે તમારી સાથે એક આરજે તરીકેની એક ડીવીડી તરીકે વાત કરી રહ્યો છું. ડીવીડી એટલે અમે ક્રેઝી ફૂલ ફોર્મ બનાવ્યું છે, ડિગ્રી વગરના ડોક્ટર. તમે ડિગ્રી વાળા, અમે ડિગ્રી વગરના ડોક્ટર. અને એની અંદર આપણે યુ નો ડિગ્રી વગરની જ બધી વાતો કરવાના છે. સો સૌથી પહેલા જગત સરને એ ક્યારે ખબર પડી કે સર આપણ બડા વગરના ડોક્ટર બનેલા? ફર્સ્ટ એમબીબીએસ માં ગયા પછી. તો એમબીબીએસ માં ગયા એ પહેલા શું સિનારિયો હતો? છે ને, એ એક એવો જમાનો હતો કે જ્યારે અત્યારે જેટલા છોકરાઓ ઇન્ફોર્મડ હોય છે, ધેટ મચ ઇન્ફોર્મેશન વોઝ નોટ ધેર. આઈ એમ ટોકિંગ ઓફ 84-85. ઓહ, એટલે એ વખતે કેવું હતું કે ભાઈ ફિક્સ હોય આટલી આટલી લાઈનો છે, આ લાઈનમાં જવાય, આ નહીં તો આ, નહીં તો આ, નહીં તો આ. સર ઉસ જમાને કી બાત કર રહે હૈ જબ હમ પેદા ભી નહીં હુએ થે. અને યુ વિલ બી સરપ્રાઈઝ, પણ વસ્તુ એવી હતી કે આઈ નેવર વોન્ટેડ ટુ બીકમ અ ડોક્ટર. માય ફાધર વોઝ એન એન્જિનિયર, આઈ વોન્ટેડ ટુ બીકમ એન એન્જિનિયર. બટ ઇટ વોઝ અ પ્રોમિસ ટુ સમબડી, મારા ગ્રેન્ડમધરને, કે મને જોઈતી એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જો એડમિશન નહીં મળે તો એમને ગમતી બ્રાન્ચમાં હું જઈશ. એટલે ફર્સ્ટ એમબીબીએસ માં આવ્યા પછી મને ખબર પડી કે મારે ડોક્ટર બનવું છે. સો આઈ થિંક ડોક્ટર જગત સેડ વેરી રાઇટલી કે આજકાલની જનરેશન સખત ઇન્ફોર્મડ હોય છે અને એમને યુ નો ગૂગલ ઉપરથી કે સોશિયલ મીડિયાના જમાનામાં બધી જ વાતો ખબર હોય છે. પણ વો ઉસ દોર કી ઉસ જમાને કી બાત હે જબ ડિસાઇડ યુ હોતા થા ભૈયા હમારા લડકા યા તો ડોક્ટર બનેગા યા લડકી એન્જિનિયર બનેગી. સોરી હું ઉલટું બોલી ગયો, લડકી ડોક્ટર બનેગી, લડકા એન્જિનિયર બનેગા. સો યુ નો ડોક્ટર બન્યા પછી તમારી લાઈફમાં, પર્સનલ લાઈફમાં, જગત થી ડોક્ટર જગત ની વચ્ચેનું જે તમારું સફર રહ્યું, કેટલા ચેન્જીસ આવ્યા? નોટ મચ, બીકોઝ ઇટ વેન્ટ ઓન ધ ટ્રેક એઝ ઇટ શુડ હેવ ગોન. પહેલા વર્ષે જેમ મેં કહ્યું કે મને ખબર પડી, અને એ વખતે મારા ફાધર ઈચ્છતા હતા કે હું એન્જિનિયર થાઉં. એ વખતે એક એવું પ્રોવિઝન પણ હતું કે તમે નેક્સ્ટ યર ફરી અપ્લાય કરી શકો અને જો તમારા માર્ક્સ થાય તો તમે યુ કેન ચેન્જ ધ બ્રાન્ચ. એન્ડ હી આસ્ક્ડ મી કે તને હજી એવું લાગતું હોય તો તું બદલી નાખ. એન્ડ આઈ ડીડ નોટ, કારણ કે આઈ વોઝ પ્રોબેબલી ડિસ્ટાઇન ટુ ગો વેર આઈ એમ. લવલી. એટલે ઇટ જસ્ટ વેન્ટ ઓન. ક્યા વાત હે. અચ્છા, ડોક્ટર્સની સાથે પણ છે ને તમારી ને મારી જેમ સખત અનયુઝ્યુઅલ, ફની એન્ડ અમેઝિંગ કિસ્સાઓ થતા રહેતા હોય છે. આપણે સવારે ઉઠીએ, ડોક્ટર્સ પણ ઉઠે. આપણે જેમ રોડ ઉપર એક્સિડન્ટ થાય, ડોક્ટર્સને પણ થાય. આપણે જેમ યુ નો બોસ ખખડાવે તો ડોક્ટર્સ પેશન્ટને કદાચ ખખડાવતા હશે કે તમે અમારું કયું માનતા કેમ નથી. સો કયા કયા અનયુઝ્યુઅલ એન્ડ ફની કિસ્સાઓ થાય છે આપણે નેક્સ્ટ એપિસોડમાં જાણવાના છે ડોક્ટર જગત ભટ્ટની સાથે, એક્સક્લુઝિવલી ઇન કોન્વર્સેશન વિથ મી, યાને કે રોકી બોય, on MedX Digital platform.